प्रश्न नंबर 28 में बच्चों हवे बात वनस्पति नी करिए। वनस्पति में वहन पानी अने खनिज द्रव्य, वनस्पति जमीन में थी पानी अने खनिज द्रव्य लिए तो ई वनस्पति मूल द्वारा शोषायेलू पानी अने खनिज द्रव्य छेक प्रकांडनी टोच सुधी कई रीते पहोंचाड़े अने पांदड़ा में तैयार थयेलो खोराक छेक मूड़ना तड़िया सुधी केम पहोंचाड़े एनी वात। वनस्पति वातावरण में थी कार्बन डायोक्साइड, जमीन में थी पानी अने खनिज द्रव्य मेड़े। पर्णना कोषों में क्लोरोफिलनी मदद थी सौर ऊर्जानु रासायणिक ऊर्जा में रूपांतरण करे अने प्रकाश संश्लेषणनी क्रिया में कार्बोदित पदार्थ ग्लूकोसनु संश्लेषण करे, ग्लूकोस बनावे, ग्लूकोस C6H12O6। शोषित थयेला पानी अने खनिज द्रव्य अने संश्लेषित थयेलो खोराक बनावेलो खोराक, नीचेथी पानी अने खनिज द्रव्य पांदड़ामां बनेलो खोराक वनस्पतिना बधा भागोमां पहोंचवो जरूरी छे। तो जो वनस्पति सूक्ष्म होय, ज्यारे मूळ अने पर्ण वच्चेनुं अंतर खूब ओछुं होय, त्यारे ऊर्जा अने पाणी खनिज द्रव्य आ बधी ज सामग्री वनस्पतिना शरीरना दरेक भागोमां માત્ર પ્રસરણની ક્રિયા દ્વારા ઈ ધીમે ધીમે કરતી ફેલાઈ જાય। પણ જો વનસ્પતિ મોટી હોય, વનસ્પતિ મોટી હોય ત્યારે વનસ્પતિની અંદર એક વાહક તંત્રની જરૂર પડે। જ્યારે વનસ્પતિના મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી, યોગ્ય વાહક તંત્ર જરૂરી બની જાય। એના માટે યોગ્ય વાહક તંત્ર જરૂરી બની જાય અને વનસ્પતિ પોતે હલનચલન કરી શકતી નથી। વનસ્પતિના શરીરની પેશીઓમાં મૃત કોષો વધુ માત્રામાં હોય એટલે એની ઊર્જાની જરૂરિયાત ખૂબ ઓછી હોય, પોતે બનાવે એનો માત્ર 1 કે 2% વાપરે, 99% આગળ તૃણહારીઓને જાય, આપણે અગાઉ વાત કરી પ્રમાણે। એટલે વનસ્પતિની અંદર પોતે હલનચલન નથી કરી શકતી એટલે સાપેક્ષ પરિવહનની ક્રિયા પણ ધીમી હોય। ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહનમાં માર્ગનું અંતર વધારે હોય, વનસ્પતિની અંદર વહનના તંત્રમાં પાંદડાઓમાંથી મુક્ત થતી ઊર્જા અને મૂળમાંથી કાચી સામગ્રી, વનસ્પતિની અંદર પાંદડાઓમાંથી મુક્ત થતી ઊર્જા અને મૂળમાંથી કાચી સામગ્રી, કાચી સામગ્રી એટલે ક્ષાર અને પાણી, બરાબર છે, એનું વહન થતું હોય। વનસ્પતિમાં 2 પ્રકારના વાહક તંત્રો હોય, 1 પાણીના વહન માટે જલવાહક તંત્ર અને ખોરાકના વહન માટે અન્નવાહક તંત્ર। પાણીના વહન માટે જલવાહક તંત્ર અને ખોરાકના વહન માટે અન્નવાહક તંત્ર।